गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 7 विषय मैथ्स। मित्रों, आजे वार्षिक परीक्षाओ आपणी जेम जेम नजीक आवी रही छे, एम स्वाभाविक छे के आपणने अमुक चेप्टर जे छे एना प्रत्येनो डर आपणा मनमां घर करी जाय छे अने मोटा भागे आपणने मैथ्स विषय थोड़ो अघरो पण लागतो होय छे। पण मित्रों, एमां मैथ्स ए सौथी ईजीमां ईजी विषय छे, एने जेटलू तमे प्रेक्टिस करशो एटलो सरल बने छे। तो आजे आपणे चेप्टर 11 नी अंदर मोस्ट इम्पोर्टंट रचना विशे शीखीशुं। आजनी आपणी बीजी रचना छे त्रिकोण एबीसी रचो, जेमां बीसी बराबर 7.5 सेमी, माप खूणो सी बराबर 60 अंश अने एसी बराबर 5 सेमी होय तो रचनाना मुद्दा लखो। આ આપણી સેકન્ડ રચના છે। હવે મોટા ભાગના 90% સ્ટુડન્ટ્સ રચનાઓ ગોખી મારે છે અને રચનાના મુદ્દા પણ, અને જ્યારે પરીક્ષામાં આ રચનાઓ પૂછાય, જુઓ અહીંયા ગોખેલું ક્યાં તકલીફ પડે છે, જુઓ અહીંયા ત્રિકોણ એબીસી આપ્યું છે એટલે તમે બધું જ એબીસી ગોખવાના, તૈયાર કરવાના, પણ પરીક્ષાની અંદર બેઠું નથી પૂછાતું। એમાં એબીસી ની જગ્યાએ તમને શું લખેલું હોય, એક્સ વાય ઝેડ પીક્યુઆર પણ લખેલું હોય અને તમે લખીને કયું આવવાના, એબીસી, એટલે ત્યાં તમારો એક્ઝામ્પલ ખોટો પડી જાય છે। બરોબર મિત્રો, તો અહીંયા ગોખવાની કોઈ જરૂર નથી, અહીંયા હું એ મેથડ બતાવી દઉં છું એટલે તમારે ક્યારે રચનાઓ ગોખવી નહીં પડે અને તમે ઈઝીલી એના રચનાના મુદ્દા લખી શકશો। તો સૌપ્રથમ તમારે અહીંયા કરવાનું શું છે, તો જુઓ જ્યારે અહીંયા રચના આપેલી હોય એમાં સૌપ્રથમ પહેલા તમારે કાચી આકૃતિ દોરી દેવાની, આમાં માપ દર્શાવવાની તમારે કોઈ જરૂર નથી, ફક્ત ફૂટપટ્ટી વાપરવાની, ઉપર હેડિંગ મારી દેવાનું કાચી આકૃતિ। અહીંયા ત્રિકોણ એબીસી કીધું છે એટલે આપણે ફૂટપટ્ટીની મદદથી નાનો ત્રિકોણ માપ વગરનો એબીસી આપણે દોરી દઈએ। ચાલો, તમે પણ દોરી દીધો હશે મારી જોડે, પછી શું કરવાનું, હવે એના માપ લખીશું, બીસી બરાબર 7.5 એટલે આ લખીએ 7.5, ઓકે। પછી છે માપ ખૂણો સી બરાબર 60, જો અહીંયા ખૂણાનું માપ આપ્યું છે આપણને 60 અંશ, અને એસી બરાબર 5 સેમી, આ માપ તમને આપેલું છે 5 સેમી, ઓકે। આ જે માપ તમને અંદર રકમમાં આપ્યું હતું એ આપણે અહીંયા લખી કાઢ્યું। આટલું થઈ જાય એટલે હવે આપણે રચનાની દોરવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમે પહેલા ફૂટપટ્ટી પકડી લો, પેન્સિલ પકડો અને ઉપરના ભાગે 5-7 લીટીની જગ્યા રાખજો અને રાખ્યા પછી નીચેની બાજુએ ફૂટપટ્ટી ઉપર 7.5 માપ લેવાનું, 0-7 ઉપર 5 કાપા, એટલે જો અહીંયા હું દોરી દઉં છું, આ આપણે અહીંયા દોરી દીધા 7.5 સેમી માપ લીધું, તમે એક્ઝેક્ટ લેજો 7 ઉપર 5 કાપા તમારે લેવાના। હવે જો એની અંદર અહીંયા નામ આપી દેવાનું, અહીંયા બી નામ આપીએ, અહીંયા 7.5 આ રીતે એનું માપ પણ જોડે જોડે લખી કાઢવાનું, અહીંયા નામ આપી દઈએ સી, ઓકે। આટલું થઈ જાય પછી જોડે જોડે નીચે તમારે બુક્સની અંદર રચનાના મુદ્દા પણ જોડે જોડે લખવાના છે। તો હવે તમે જે દોરતા ગયા છો એ જ લખવાના છે, ગોખવાની કોઈ જરૂર નથી। જુઓ અહીંયા શું લખીશું કે સૌપ્રથમ આપણે બીસી દોર્યો તો બીસી રેખાખંડ બરાબર 7.5 સેમી રચો। ચાલો, એટલે આ પહેલો રચનાના મુદ્દામાં અહીંયા પૂરું થઈ ગયું, ઓકે। હવે શું કરીશું, ચાલો હવે તમારે બરોબર કાચી આકૃતિ જુઓ તો અહીંયા તમને ખૂણાનું માપ આપ્યું છે, ખૂણાનું માપ આપ્યું છે કેટલું, 60, એટલે તમારે 60 અંશનો ખૂણો દોરવો પડશે,
હવે કેવી રીતે દોરીશું તો પહેલા તમે પરિકરમાં પેન્સિલ ભરાવી દો ભરાવી દીધી ચાલો હવે તમારે શું કરવાનું પરિકરમાં પેન્સિલ ભરાવ્યા પછી તમારે પરી જો અહીંયા ખૂણા C આગળ 60 છે એટલે તમારે સૌપ્રથમ પહેલો પરિકરની મદદથી પરિકર લેવાનું આ રીતે પરિકર લઈ આશરે નાનું માપ લો ચલો નાનું માપ લીધું તમે આટલું નાનું માપ લેવાનું માપ લીધા પછી અણિકા મૂકવાની C ઉપર મૂકવાની બરોબર અને અહીંથી આમ ચાપ મારવાનો છે ખ્યાલ આવી ગયો ચલો હું મારીને બતાવું એટલે તમને થોડું વધારે ખબર પડશે જો અણિકા મૂકી C ઉપર મૂકી પછી આમ કરી અને આ રીતે તમારે આ રીતે ચાપ મારી દેવો માર્યો તમે માપ બદલતા નહીં માપ બદલી નાખશો તો રચના સાચી નહીં દોરાય ખોટી થઈ જશે આટલું કર્યા પછી તમારે શું કરવાનું અણી જે માપ હતું એટલું ને એટલું રવા દેવાનું અણી અહીંયા મૂકવાની પરિકરની અણી અહીંયા મૂકી આ જે ચાપ માર્યો હતો એ ચાપ ઉપર તમારે અહીંયા ફરીથી બીજો એટલો ને એટલો ચાપ તમારે અહીંયા મારી દેવાનો છે ચાલો મારી દીધો અહીંયા તમે ચાપ આ રીતે હવે બંને ચાપ અહીંયા છેદે છે ને બસ તો હવે તમારે શું કરવાનું છે જોઈ લો આટલું થઈ જાય પછી તમારે આ સી બિંદુ અને આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ આપી દો આના સિવાયનું એ બી સી સિવાયનું નામ આપી દઈએ ડી બિંદુ બરોબર અને ડી બિંદુમાંથી આ રીતે તમારે આ સી ડી કિરણ આ રીતે દોરી નાખો ચાલો આ રીતે લાંબો ફૂટપટ્ટીની મદદથી સી ડી કિરણ દોરી નાખો દોરી નાખ્યું તમે બધાએ હંમેશા યાદ રાખવાનું બરોબર યાદ રાખજો પહેલા શું કર્યું આશરે પરિકરની મદદથી નાનું માપ લીધું અણી સી ઉપર મૂકી આમ ચાપ માર્યો પછી અણી અહીંયા મૂકી આ બીજો ચાપ માર્યો એ ચાપ જે માર્યો કેટલા અંશનો થાય હંમેશા યાદ રાખજો 60 અંશનો થાય એટલે આ ખૂણો તમારો આવી ગયો 60 અંશ ઓકે જે અહીંયા તમને માંગ્યો છે એટલે પહેલો ચાપ વાગે આ રીતે એ કેટલા અંશનો હોય 60 નો હોય કેટલાનો હોય 60 હવે આટલું થઈ જાય પછી જોડે જોડે રચનાના મુદ્દા પણ લખીશું હવે રચનાના મુદ્દામાં શું લખીશું જુઓ તમે શું કર્યું 60 નો ખૂણો રચ્યો પણ કઈ રીતે રચ્યો તો જુઓ બરોબર ધ્યાન રાખજો સી ને કેન્દ્ર લેવા અણી પરિકરની ક્યાં મૂકી દી તમે સી ઉપર તો અહીંયા લખવાનું સી ને કેન્દ્ર લઈ માપ ખૂણો આને શું કહેવાય માપ ખૂણો આ કયો છે ડી સી બી કયો ડી સી બી તો અહીંયા લખીએ આપણે આ ડી સી બી બરાબર 60 અંશ નો થાય તેવું આ કયું કિરણ દેખાય છે જુઓ સી માંથી નીકળે છે અને આ બાજુ જાય છે તો આ કયું કિરણ છે સી ડી કિરણ તેવું સી ડી કિરણ રચો ઓકે ખ્યાલ આવી ગયો અહીંયા શું કર્યું મેં કે સી ને કેન્દ્ર લઈ આ સી ને કેન્દ્ર લઈ માપ ખૂણો ડી સી બી બરાબર 60 અંશ થાય તેવું આ સી ડી કિરણ રચો ઓકે આવડીને રચનાનો મુદ્દા લખતા હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે અહીંયા જુઓ કાચી આકૃતિમાં 5 સેમીનો ચાપ મારવાનો છે એટલે હવે પાછું પરિકર તમે પકડો પરિકરમાં પેન્સિલ ભરાઈ હશે ફૂટપટ્ટી લઈ લો 0 થી 5 સેમી માપ લો કેટલું માપ લેવાનું છે 0 થી 5 સેમી બરોબર લીધું એક્ઝેક્ટ આ રીતે કમ્પ્લીટ તમારે માપ લીધા પછી અણી ક્યાં મૂકવાની સી ઉપર મૂકવાની અને પછી મૂક્યા પછી તમારે આ રીતે અહીંયા ચાપ મારી દેવાનો માર્યો તમે તો હવે અણી ક્યાં મૂકી સી ઉપર અને કોના ઉપર ચાપ માર્યો આ કયું કિરણ છે સી ડી કિરણ છે બરોબર
तो आपने यहाँ लिखी है हवे सी ने केंद्र लाई सी डी किरण पर कितना सेंटीमीटर नो चाप मारे हो तमे यहाँ जो 5 सेमी नो माप ली तू छे पर 5 सेमी चाप मारो चाप मारो बरोबर अबे सु करवानु जो आ चाप अने आ किरण बनने जहाँ छे दे त्यां ए नाम आपवानु कयो नाम आपीशु ए तो यहाँ लखी आपणे ए तो यहाँ लखवानु हवे चाप सीडी किरण अरे सॉरी हवे सीडी किरण अने आ सीडी किरण अने आ चाप अने चाप ज्यां छेदे त्यां ए नाम आपो चलो आपी दीधो હવે તમારે ફૂટપટ્ટી પકડવાની છે શું પકડવાની છે ફૂટપટ્ટી અને ફૂટપટ્ટી ની મદદ થી આ AB રેખાખંડ જોઈન કરી નાખો ચાલો હવે આ AB રેખાખંડ જોઈન કરીએ આપણે થઈ ગયો આ AB રેખાખંડ જોઈન કર નાખો કર્યો તમે એટલે આ આપણી રચના અહીંયા પૂરી થઈ પણ अजी अपने मुद्दा लखवाना बाकी छे हवे एबी रेखा खंड फूटपट्टी नी मदद थी जोड़ो चलो फूटपट्टी नी मदद थी एबी रेखा खंड जोड़ो तमे थई गयो आपणो त्रिकोण जे माग्यो तो ये सेम मापनो आ केटला सेंटीमीटर दोर्यो आपणे 5 सेंटीमीटर અહીંયા લખીએ આપણે 5 સેમી ઓકે તો હવે આપણે લખીએ કે જે માંગેલ માપનો ત્રિકોણ ABC થશે ચાલો થઈ ગયો છે એકદમ ઈઝી મેથડ એટલે આ રીતે તમારે પરીક્ષામાં काची आकृति पहला दोरवानी काची आकृति दोर्या पछी सौप्रथम पहला नीचे नो भाग जेने पायो कहेवाय ए दोरवानो अने दोरता जाओ अने जोड़े जोड़े रचना ना मुद्दा लगता जवानो बरोबर आ रीते तमे लगता जशो तो क्यारे तमारे रचना के रचना ना मुद्दा गोखवा नहीं पड़े मित्रों बरोबर तो आ रचना नी बरोबर घरे बे वार प्रेक्टिस करजो बरोबर तो चौकस थी मित्रों तमने आवडी जसे तो नेक्स्ट वीडियो मा पाछे एक नवी अगत्यनी रचना जे वार्षिक परीक्षा माटे खूब अगत्यनी छे ए वीडियो साथे फरी मळीए छे त्यां सुधी गुड नाइट मित्रों।